नमस्कार, एट द रेट गुजरात में आपनो स्वागत छे। गुजरात कांग्रेस ना कार्यकारी प्रदेश अध्यक्ष अने आंदोलन माथी जन्मेल युवा नेता हार्दिक पटेले आखरे कांग्रेस पार्टी ने कही दीधा छे राम राम। पाछला केटलाक समयथी दर्शक मित्रों हार्दिक ने लईने अनेक अटकळो अने तेओनी पार्टी सामेनी नाराजगी जोवा मळी, त्यारे गत रोज बुधवारे हार्दिक पटेले सोशल मीडिया पर माहिती आपीने मोटो धड़ाको करी दीधो हतो। अने हार्दिक पटेले जेवुं राजीनामुं आप्यानी वात सामे आवी के तरत ज हवे तेओ भाजपमां जोडाशे तेवी जोरदार अटकळो शरू थई गई। उपरथी एक तरफ वडाप्रधान नरेन्द्र मोदी आवी रह्या छे गुजरात, अने हार्दिकनुं आवा ज समये कांग्रेसने अलविदा कहेवानुं। आ बन्ने बाबतोने साकड़ीने घणी अटकळो तेज थई गई छे, घणी अटकळो लगाववामां आवी रही छे। दर्शक मित्रों हार्दिक पटेल सामेना जे पाटीदार आंदोलन समयना केस छे ते पाछा खेंचवामां आव्या, त्यारे पण हार्दिकना केसरिया थशे तेवा अनेक संकेतो व्यक्त करवामां आवी रह्या हता। अने हवे हार्दिकना केसरिया थशे तेवा जे संकेतो छे वधु तेज थई गया छे, कारण के हार्दिक पटेल राजीनामुं आप्या बाद आगामी दिवसोमां ज आवी रह्या छे वडाप्रधान नरेन्द्र मोदी गुजरातमां। गृहमंत्री अमित शाह તેમજ ગુજરાતના ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આવી રહ્યા છે ગુજરાત, જેને લઈને એવી ખબરો છે, એવી જે અટકળો છે તે વેગ પકડી રહી છે કે હાર્દિક પટેલનો ભાજપમાં જવાનો તખતો થઈ રહ્યો છે તૈયાર। શક્તિ પ્રદર્શન સાથે કમલમમાં કેસરિયો ધારણ કરશે હાર્દિક પટેલ, જનતા અને સમાજ બાદ ભાજપને પણ જાહેરમાં માફી માંગી શકે છે તેવું સામે આવી રહ્યું છે, તેવી અનેક અટકળો સામે આવી છે દર્શક મિત્રો। તો શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનું જે તેઓનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે? વાત કરીએ આ સમગ્ર મામલે ડિટેલમાં। દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવા માટેની ચાલી રહેલ અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10,000થી વધુ સમર્થકો સાથે 28મી તારીખે ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે એ પહેલા ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા સર્જાઈ રહી છે। આજે અટકળો છે તે વેગ પકડી રહી છે, એટલું જ નહીં જાહેરમાં ભાજપની માફી પણ તેઓ માંગશે તેવી પણ અટકળો ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસ મુક્ત બન્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ગુજરાતની જનતા અને સમાજને માફી માંગી, સાથે જ દર્શક મિત્રો ભાજપ વિરુદ્ધમાં કંઈ પણ બોલવાને બદલે હિન્દુત્વની વાતો કરી હતી તેઓએ, સાથે સાથે માત્ર ને માત્ર કોંગ્રેસની અંદરની લડાઈને તેઓએ ઉજાગર કરી હતી। ઉપરથી હાર્દિક પટેલને લેવા માટે આમ આદમી પાર્ટીએ બહુ રસ ન દાખવતા હવે ભાજપમાં જ તેઓ જવાના છે, તેઓ એકમાત્ર રસ્તો તેઓ માટે બચ્યો છે જેને લઈને ભાજપ સાથે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, આવી અનેક અટકળો સામે આવી રહી છે। એવામાં જ ભાજપે તેઓને કેટલીક શરતોને આધીન પાર્ટીમાં લેવાની વાત અંગે ચર્ચા શરૂ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે સનસનીખેજ પત્ર લખ્યો હતો, હાર્દિક પટેલ માટે આપમાં જોડાવવું કોઈ કાળે શક્ય નથી તેમ કહેવાઈ રહ્યું છે। પોતાની સામેના અસંખ્ય પોલીસ કેસ કે પછી કોર્ટ કેસોમાં રાહત મેળવવાને આપણે વાત કરી લઈએ તો એકમાત્ર ભાજપ જ છે, સત્તાધારી પક્ષ ભાજપ, જેમાં જોડાવાનું જ તેઓ માટે લાભદાયક રહી શકે છે। ત્યારે એવી અટકળો છે કે આગામી દિવસોમાં કમલમ ખાતે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે। હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન થઈ ગયું છે શરૂ, તેવી અનેક અટકળો આવી રહી છે સામે। જી હા દર્શક મિત્રો, એવી ચર્ચા છે કે હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલું જ નહીં, આ સાથે જ હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રીય મંત્રીઓ પણ રહેશે હાજર તેવું સામે આવી રહ્યું છે। ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલ શક્તિ પ્રદર્શન કરતા એક જનસભા પણ સંબોધશે તેવી પણ અટકળો છે। આપને જણાવી દઈએ કે જનસભામાં 10,000 જેટલી જનમેદની એકઠી કરાશે, એની સાથે સાથે જનતા અને સમાજની જેમ જ તેઓ ભાજપને પણ માફી માંગી શકે છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે। તો દર્શક મિત્રો, કેન્દ્રીય નેતૃત્વના ગુજરાત પ્રવાસની સાથે હાર્દિકના રાજીનામા અને સાંકળીને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે। જોકે દર્શક મિત્રો, આપને એ પણ જણાવી દઈએ કે આ અંગે હાર્દિક પટેલ કે પછી ભાજપ તરફથી કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલની નારાજગી અને બાદમાં હવે કોંગ્રેસને જે રાજીનામું આપ્યું છે ઉપરથી આવનાર સમયમાં આવી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં, તેને લઈને અનેક અટકળો તેજ થઈ ગઈ છે કે હાર્દિક પટેલ ચોક્કસથી ભાજપનો હાથ થામશે, આવનાર દિવસોમાં હાર્દિક પટેલ આ અંગે જાહેરાત કરી શકે છે, હાર્દિક પટેલ ખેસ ભાજપનો પહેરી શકે છે ભાજપના કમલમ ખાતે, તેવી જે ચર્ચા છે તે જગદોળે છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।